સુરત એપીએમસી માર્કેટના છેલ્લા 20થી વધુ વર્ષથી પ્રમુખ રહેલ રમણ જાની છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જોવા મળ્યા હતા, જેને લઈ રમણ જાની આખરે ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. પ્રાપ્ત વિગતો જોતા ઘણા સમયથી રમણ જાની સામે કરોડો રૂપિયાનો ગોટાળો કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બાદમાં રમણ જાનીએ મીડિયા સમક્ષ આવી જણાવ્યું હતું કે મારા પર કરવામાં આવેલ આક્ષેપો પાયા વિહોણા છે અને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે, જેને લઈને પણ આક્ષેપો કર્યા હતા કે જેમાં કોઈ તથ્ય નથી અને અંતે વિવાદનો અંત લાવવા રાજીનામું આપી દીધું હતું. આ તો છોડીને આટલું મોટું કર્યું ખરું, પણ મારા માથે દેવું મૂકીને ગયા છે. આટલું કર્યા પછી મારી માર્કેટ કમિટી પાસે 50 કરોડ જેટલું ભંડોળ છે, કોઈને કોઈ દેવું ચૂકવવાનું નથી અને દેવા મુક્ત માર્કેટ, અને તે રીતે આજે આ સુવિધાઓ આખી ઊભી થયેલી છે એ જે છે તે ખૂબ અગત્યની વાત છે. રાજીનામું આપવાનું કારણ શું છે? રાજીનામું આપવાનું કારણ તો એક જ છે કે જે પરિસ્થિતિ 2-3 મહિનાથી ચાલી રહેલી છે એનાથી આ બધા વાકેફ છો. એ લોકોને માટે આર્ય આ જે છે તે બહુ ખુલ્લી કિતાબ છે કે આપણે તો ઘણા વર્ષોથી જાણીએ છીએ. જ્યારે નરેન્દ્રભાઈ મારતા કૃષિ બજાર બોર્ડનું ઓપનિંગ કરવા આવ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.